सत केवल साहेब परम गुरु पाठशाला संकुल सत केवल विद्या मंदिर सहरसा थकी मायसेल्फ महेंद्र मकवाणा आप सौनु ऑनलाइन टीचिंग में हार्दिक स्वागत करूँ छू। आजनो लेसन स्टैंडर्ड फोर्थ गुजराती मीडियम सेकंड लैंग्वेज माटे छे एंड द सब्जेक्ट इज इंग्लिश यूनिट नंबर वन एंड द टॉपिक इज एक्टिविटी वन गेट अप एंड डांस। तो सर्वे विद्यार्थियों ने हूँ विनंती करीश कि पूरतु ध्यान आपसे अने यूनिट वन गेट अप एंड डांस आ एक्टिविटी जे पण केटलीक एक्टिविटी आपेली होय तेनो आनंद मेळवशे। तो लेट्स गो विथ यूनिट वन। फर्स्ट ऑफ ऑल वी लर्न सम कीवर्ड्स हार्ड वर्ड्स दैट यू डू नॉट नो सो लेट्स नो हार्ड वर्ड्स। અને આ હાર્ડવર્ડ્સ જે શબ્દાર્થ છે તે દરેક વિદ્યાર્થીઓએ લર્ન કરવાના છે, આ તમારું હોમવર્ક છે। તેને તમે 5 વખત લખીને ગોખીને ગોખવાનું તો નથી, પણ તેને 1-2 વખત અથવા વધારે ટાઈમ તેને રિપીટ કરીને આ સ્પેલિંગ તમારે લર્ન કરવાના છે। ડાબી સાઈડ જોઈશું આપણે तो पहलो स्पेलिंग छे HOP होप एटले एक पगे कूदवू। HOP होप एटले एक पगे कूदवू। LITLE लिटल एटले थोड़ू। LITLE लिटल एटले थोड़ू। JUMP जम्प एटले कूदवू। JUMP जम्प एटले कूदवू। RUN रन एटले દોડવું। RUN એટલે દોડવું। SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું। SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું। TAP ટેપ એટલે ટપલી મારવી। TAP ટેપ એટલે ટપલી મારવી। KNEES નીઝ એટલે ઘૂંટણ। KNEES નીઝ એટલે ઘૂંટણ। જમણી તરફ STRETCH સ્ટ્રેચ એટલે ખેંચવું અથવા તાણવું। STRETCH સ્ટ્રેચ એટલે ખેંચવું તાણવું। BEND બેન્ડ એટલે વાળવું। BEND બેન્ડ એટલે વાળવું। NOD નોડ એટલે માથું ધૂણાવવું અથવા ગુમાવવું। NOD નોડ એટલે માથું ધૂણાવવું। HEAD હેડ એટલે માથું। HEAD હેડ એટલે માથું। YAWN યોન એટલે બગા સુખાવવું। YAWN યોન એટલે બગા સુખાવવું। SLEEP સ્લીપ એટલે ઊંઘવું। SLEEP સ્લીપ એટલે ઊંઘવું। BED બેડ એટલે પલંગ। BED બેડ એટલે પલંગ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સર્વે આ રીતે એક સ્પેલિંગ વધારે ટાઈમ બોલીને આ સ્પેલિંગ લર્ન કરવાના છે। તેને તમે 5-5 વખત કે 10-10 વખત લખવાની વેઠ ઉતારવાની નથી। રિપીટેશન દ્વારા એટલે કે વારંવાર તેનું પુનરાવર્તન કરશો એટલે તમને આ સ્પેલિંગ લર્ન થઈ જશે। તો દરેક વિદ્યાર્થીઓ ઇંગ્લિશની નોટમાં સારા હેન્ડરાઇટિંગ સાથે આ સ્પેલિંગ લખશે અને જ્યારે સ્કૂલ ખુલે ત્યારે તમે તમારા વિષય શિક્ષકને આ નોટ ચેક કરાવશો। તો ચાલો વધારે ટાઈમ ન વેડતા આપણે આગળની એક્ટિવિટી તરફ વધીએ। યુનિટ વન ગેટ અપ એન્ડ ડાન્સ। ગેટ અપ એટલે ઉઠવું, ડાન્સ એટલે નાચવું।
ઉઠો અને નાચો. એક્ટિવિટી 1. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. હોપ અ લિટલ એટલે હોપ એટલે આપણે કીવર્ડ્સમાં જોયું તેમ થોડું એક પગે કૂદો. ફરી વખત જણાવી દઉં, હોપ અ લિટલ એટલે થોડું એક પગે કૂદો, બરાબર છે. હવે આ રાઈમને હું એક બે વખત ગાઈને તમને સંભળાવું છું, તમે પણ ઘરે ગાઈને આનંદ મેળવવાનો પ્રયત્ન કરશો. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. યોર્ન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. યોર્ન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. ઓકે, હવે ફરી વખત આપણે તેને રિપીટેશન દ્વારા ફરી મજા માણીશું. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. ઓકે, સ્ટાર્ટ ના. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. નાવ થર્ડ સ્ટેન્જા. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. યોર્ન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. યોર્ન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. ઓકે, તો મજા પડી ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે આ રાઈમનું ગીત અભિનય સાથે ગાવાનું છે. દરેક વિદ્યાર્થીઓ ઘરે એક બે વખત આ રાઈમને લર્ન કરવાનો પ્રયત્ન કરે અને એમાં જે પણ એક્ટિવિટી જેવી આપી છે તે ઘરે અભિનય સાથે કરશે. હોપ અ લિટલ, હોપ અ લિટલ એટલે થોડું એક પગે કૂદો. જમ્પ અ લિટલ એટલે કે થોડું કૂદો. 1 2 3 એટલે 1 2 3 કૂદકા મારવાના છે. રન અ લિટલ એટલે થોડું દોડો. સ્કીપ અ લિટલ એટલે થોડું દોડો કૂદતા હોય એમ કૂદો. ટેપ યોર નીઝ, ટેપ યોર નીઝ એટલે તમારા ઘૂંટણ પર ટપલી મારો. બેન્ડ અ લિટલ થોડું વળો, બેન્ડ એટલે વળવો, થોડું વળો. સ્ટ્રેચ અ લિટલ એટલે થોડા સીધા થાવ, પસરીને ખેંચવાનું ઉપરની તરફ. નોડ યોર હેડ એટલે કે તમારું માથું ધૂણાવો, ગોળ વર્તુળાકાર આપણું માથું આપણે ઘુમાવાનું છે, ધૂણાવાનું છે. યોર્ન અ લિટલ, યોર્ન એટલે બગાસું ખાવ, એટલે થોડું બગાસું ખાવ. સ્લીપ અ લિટલ એટલે થોડું ઊંઘો. ઇન યોર બેડ એટલે તમારા પલંગમાં. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ આ રાઈમને, ગીતને અભિનય સાથે ઘરે ગાવાનો અને મજા માણવાનો પ્રયત્ન કરશે. ઓકે, ગો અહેડ વિથ એક્ટિવિટી 2. સાંભળો, બોલો અને શિક્ષકની મદદથી ક્રિયા કરો. દરેક વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપશે અહીંયા, જેથી કરીને તમને આ ક્રિયા પણ કરવાની છે અને તેને સાંભળવાનું પણ છે અને બોલવાનું પણ છે. સ્ટેન્ડ અપ એટલે તમે બધા જાણો જ છો, સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું. ડાબી સાઈડથી આપણે શરૂઆત કરીએ છીએ એટલે દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન હશે. ફરી વખત રિપીટ કરી દઉં, સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું. સિટ ડાઉન, સિટ ડાઉન એટલે બેસી જવું, નીચે બેસવું. ફરી વખત રિપીટ કરાવી દઉં, સ્ટેન્ડ અપ એટલે ઊભા રહો, સિટ ડાઉન એટલે નીચે બેસો.
ઈટ એટલે ખાવું, ઈટ એટલે ખાવું, સ્લીપ એટલે સૂઈ જવું, સ્લીપ એટલે સૂઈ જવું, ડ્રિંક એટલે પીવું, ડ્રિંક એટલે પીવું, રન એટલે દોડવું, રન એટલે દોડવું, ટોક એટલે વાતચીત કરવી, ટોક એટલે વાતચીત કરવી, યોન એટલે બગાસું ખાવું, યોન એટલે બગાસું ખાવું. બરાબર ને? હવે જમણી સાઈડના જે શબ્દો આપેલા છે તે લાફ એટલે હસવું, લાફ એટલે હસવું, જમ્પ એટલે કૂદવું, જમ્પ એટલે કૂદવું, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ એટલે હાથથી તાળી પાડવી, ક્લેપ યોર હેન્ડ્સ એટલે હાથથી તાળીઓ પાડવી, ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખો બંધ કરો, ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખો બંધ કરો, શો યોર ટીથ, શો યોર ટીથ એટલે તમારા દાંત બતાવો, શો યોર ટીથ એટલે તમારા દાંત બતાવો, ઓપન યોર બુક્સ, ઓપન યોર બુક્સ એટલે તમારા પુસ્તક અથવા તમારી ચોપડી ઓપન કરો એટલે કે ખોલો, ઓપન યોર બુક્સ એટલે તમારું પુસ્તક અથવા ચોપડી ખોલો, કમ હિયર એટલે અહીં આવો, કમ હિયર એટલે અહીં આવો, એન્ડ લાસ્ટ વન ક્લોઝ યોર બુક, ક્લોઝ યોર બુક એટલે તમારું પુસ્તક બંધ કરો, તમારી ચોપડી બંધ કરો. બરાબર? ચલો હવે દરેક વિદ્યાર્થીઓ ફરી વખત મારી તરફ ધ્યાન આપશે, હું જેમ બોલીશ તેમ દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે આ ક્રિયા કરશે. ઓકે, રેડી રેડી, વન ટુ થ્રી, સ્ટાર્ટ. સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, ઈટ, સ્લીપ, ડ્રિંક, રન, ટોક એન્ડ યોન. બરાબર? જમણી સાઈડ તરફ લાફ, લાફ એટલે હસવું, હસો બધા, હા, જમ્પ, જમ્પ એટલે કૂદવું, બધા કૂદ્યા છે, ક્લેપ યોર હેન્ડ્સ એટલે હાથથી તાળીઓ પાડો બધા, ક્લોઝ યોર આઈઝ તમારી આંખો બંધ કરો, ઓકે, ઓપન યોર આઈઝ તમારી આંખો ખોલી કાઢો, શો યોર ટીથ તમારા દાંત બતાવો, ઓપન યોર બુક્સ તમારું પુસ્તક ખોલો, કમ હિયર અહીં આવો, એન્ડ લાસ્ટ ક્લોઝ યોર બુક તમારું પુસ્તક બંધ કરી દો. બરાબર? મજા પડી વિદ્યાર્થીઓ? તો આ રીતે આપણે એક્ટિવિટી ટુ શિક્ષકની મદદ દ્વારા સાંભળી અને બોલી અને તમારે ઘરે આની પ્રેક્ટિસ કરવાની છે. નીચે જે હેલ્પલાઇન આપી છે આ મુજબના ચિત્રો બનાવી વિદ્યાર્થીઓને અંગ્રેજી સૂચનાઓ અનુસાર ક્રિયા કરવા કહો. તો આપણે જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે તમને આ રીતે બીજી ઘણી બધી સૂચનાઓ ઇંગ્લિશમાં આપવામાં આવશે, જેને તમારે ફોલો કરવાની છે, અનુસરવાની છે અને અભિનય સાથે ક્લાસમાં દર્શાવવાની છે. ઓકે, નાવ ગો અહેડ. એક્ટિવિટી થ્રી, શિક્ષકની મદદથી રાજા સેઝ રમત રમો અને રમણ. ઓહો, વિદ્યાર્થી મિત્રો માટે તો મજા પડી ગઈ, બધી એક્ટિવિટી રમવાની જ છે અને સાથે સાથે શીખવાની પણ, એટલે જ્ઞાન સાથે ગમત. ઓકે, તો એક્ટિવિટી થ્રી, હું તમને જે પણ એક્ટિવિટી અથવા જે પણ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં આપું, સૂચના આપું, એ તમારે ફોલો કરવાની છે અને આ રમત તમારે અત્યારે ઘરે બેઠા કરવાની છે. એટલે દરેક વિદ્યાર્થીઓ રેડી હશે? રેડી? હા. એક્ટિવિટી થ્રી, રાજા સેઝ, રાજા સેઝ, હું તમને કહીશ કે રાજા સેઝ ટચ યોર હેડ, ટચ યોર હેડ એટલે
તમારા માથાને સ્પર્શ કરો. બરાબર, આપણે આ રમત રમીએ એ પહેલાં સૂચનાઓને એક બે વખત રિપીટ કરાવી દઈએ એટલે તમને રમવામાં થોડીક મજા પડે. પહેલી સૂચના હતી કે ટચ યોર હેડ. ટચ યોર હેડ એટલે તમારે બધાએ તમારા માથાને સ્પર્શ કરવાનો છે. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થીઓ, ભૂલ થાય નહીં. ટચ યોર નોઝ. નોઝ એટલે નાક. તમારા નાકને સ્પર્શ કરો. થર્ડ, પ્લીઝ ઓપન યોર લિપ્સ. પ્લીઝ ઓપન યોર લિપ્સ એટલે તમારા ઓઠ ખોલો. ચોથી ઇન્સ્ટ્રક્શન, ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરો. ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ. તમારા ડાબા હાથથી કાનને સ્પર્શ કરો. પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. તમારો જમણો હાથ તમારા ડાબા ખભા ઉપર મૂકો. ડાબા ખભા ઉપર તમારો જમણો હાથ મૂકવાનો છે. ઓકે, રેઝ યોર હેન્ડ્સ. રેઝ યોર હેન્ડ્સ એટલે તમારો હાથ ઉપર કરો અથવા તમારા હાથ ઉપર કરો. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથ ઉપર કરશે જ્યારે હું અહીંયા તમને રમત રમાડીશ ત્યારે. ટર્ન રાઇટ. ટર્ન રાઇટ એટલે જમણી બાજુ વળો. અને છેલ્લે લાસ્ટ વન, ટર્ન લેફ્ટ એટલે ડાબી બાજુ વળવાનું છે. બરાબર, આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે. તેમ છતાં હું તમને વારંવાર સૂચના આપતો રહીશ જેથી કરીને તમે સારી રીતે રમત પર રમી શકો અને સૂચનાઓને પણ સમજી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, રમતની સાથે સાથે આપણે ઇંગ્લિશ પણ પાક્કું કરવાનું છે, એ ભૂલતા નહીં. ઓકે, સારું સારું, બધા રમત રમવા માટે ઉત્સુક છે. બરાબર ને, તો ચાલો રેડી ફોર ગેમ. હું કહીશ રાજા સેસ અને એના પછી જે પણ સૂચના આપું એ તમારે ઘરે બેઠા અનુસરવાની છે. ઓકે, રાજા સેઝ ટચ યોર હેડ. રાજા સેઝ ટચ યોર હેડ. હેડ, ટચ યોર હેડ એટલે તમારા માથાને સ્પર્શ કરો. ઓકે, અગેન, રાજા સેઝ ટચ યોર નોઝ. ટચ યોર નોઝ એટલે તમારા નાકને સ્પર્શ કરો. બધા નાકને અડો. યસ, બરાબર. રાજા સેઝ પ્લીઝ ઓપન યોર લિપ્સ. પ્લીઝ ઓપન યોર લિપ્સ એટલે બધા પોતાના ઓઠ ખોલશે. યસ, રાઇટ. રાજા સેઝ ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ યોર આઈઝ એટલે બધા પોતાની આંખો બંધ કરશે. બધા આંખો બંધ કરી છે કે નહીં? હા, પૂરેપૂરી બંધ કરવાની છે, કોઈ આજુબાજુ જોવાનું નથી. ઓકે, રાજા સેસ ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ. ડાબા હાથથી તમારા કાનને સ્પર્શ કરો. ડાબા હાથથી. ઓકે, લેફ્ટ હેન્ડ એટલે ડાબો હાથ. ઓકે, ગો હેડ. રાજા સેસ પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. તમારો જમણો હાથ તમારા ડાબા ખભા ઉપર મૂકો. બરાબર, હા, તમારો જમણો હાથ તમારા ડાબા ખભા ઉપર મૂકો. ઓકે, નાવ અગેન, રાજા સેઝ રેઝ યોર હેન્ડ્સ. રેઝ યોર હેન્ડ્સ એટલે દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથ ઉપર કરશે. હા, બરાબર, સ્ટ્રેટ સીધા. રાજા સેઝ ટર્ન રાઇટ. ટર્ન રાઇટ એટલે જમણી બાજુ વળો બધા. હા, જમણી બાજુ. ઓકે, એન્ડ લાસ્ટ, રાજા સેઝ ટર્ન લેફ્ટ. હવે બધા ડાબી બાજુ વળશે. ઓકે, તો આ એક્ટિવિટી 3 હતી વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે દરેકે ઘરે બેઠા
આ એક્ટિવિટીનો આનંદ મેળવ્યો હશે અને ઘરે પણ આ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓ એક બે વખત રીડ કરશે અને એને સમજવાનો પ્રયત્ન કરશે અને બની શકે તો સારા અક્ષરે એક વખત નોટમાં પણ લખશે અને જરૂર જણે ત્યાં તમારા સગા સંબંધીની મિત્ર વર્તુળની શિક્ષકની પણ તમે મદદ લઈ શકો છો. ઓકે, નાવ ગો અહેડ. એક્ટિવિટી ફોર. વિદ્યાર્થી મિત્રો, સૂચના આપેલી જ છે, શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો અને અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. એટલે દરેક વિદ્યાર્થીઓ હું આ વાંચીશ ત્યાં પૂરતું ધ્યાન આપશે અને જે પણ અહીંયા તમે જોશો તો ભૂરા અક્ષરે શરીરના અંગો આપેલા છે અને એની નીચે કાળા અક્ષરે વાક્ય આપેલું છે. તો દરેક વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપશે, બરાબર છે. ચાલો જોઈએ. ત્યારે એચ એ આઈ આર હેર એટલે વાળ. સુનિલ લાઈક શોર્ટ હેર. સુનિલને ટૂંકા વાળ ગમે છે. એનો એસી નોઝ. નોઝ એટલે નાક. ઓકે, ડાબી બાજુ આપણે જોઈએ છીએ, બધા ધ્યાન આપશે. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાકથી સૂંઘે છે. એલ આઈ પી એસ લિપ્સ એટલે ઓઠ. હિઝ લિપ્સ આર રેડ. તેના ઓઠ લાલ છે. ટીથ. ટી ડબલ ઈ ટી એચ. ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. તે તેના દાંતથી સફરજનને બચકું ભરે છે. એની સિક્કે નેક. નેક એટલે ગરદન, ગળું. ધીસ ઇઝ સુનિલ સ્નેક. આ સુનિલની ગરદન છે. સીએચઈ એસટી ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ તેની છાતી છે. એસટીઓ એમ એ સી એચ સ્ટમક. સ્ટમક એટલે પેટ. સુનિલ એટ થ્રી બનાનાઝ. હિઝ સ્ટમક ઇઝ ફૂલ. સુનિલે ત્રણ કેળા ખાધ્યા અને તેનું પેટ ભરાઈ ગયું. એન એ આઈ એલ નેલ. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન. નેલ એટલે નખ, બરાબર. તો સુનિલ તેના નખ સાફ રાખે છે, સ્વચ્છ રાખે છે. કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ. હી હેઝ ટુ નીઝ. તેને બે ઘૂંટણ છે, બરાબર. બધાને ખ્યાલ આવી ગયો. ટી ઓ ઈ ટો એટલે પગનો અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટો. આ તેનો પગનો અંગૂઠો છે. અને છેલ્લે એચ ડબલ ઈ એલ હીલ એટલે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. તે પોતાની એડી ઉપર ઊભો રહી શકે છે, બરાબર. તો દરેક વિદ્યાર્થીઓએ આ રીતે દરેક શરીરના અંગો અંગ્રેજીમાં સાંભળ્યા હશે, જે ઘરે આપણે બધાએ લર્ન કરવાના છે. આ તમારું હોમવર્ક છે. દરેક વિદ્યાર્થીઓ કે જે ચોથા ધોરણમાં ભણે છે તેમને આ શરીરના અંગો આવડવા જોઈએ. ઓકે, હવે આપણે જમણી સાઈડ તરફ જઈશું. એચ એડી હેડ એટલે માથું. હી ઇઝ સુનિલ. ધીસ ઇઝ હિઝ હેડ. તે સુનિલ છે. આ તેનું માથું છે. ઓકે, ઈ વાય ઈ આઈ એટલે આંખ. સુનિલ હેઝ ટુ આઈઝ. સુનિલને બે આંખો છે. ઈ એ આર ઈયર એટલે કાન. હી હેઝ ટુ ઇયર્સ. તેને બે કાન છે. સી એચ આઈ એન ચીન. ધીસ ઇઝ હિઝ ચીન. આ તેની હચપચી અથવા દાઢી છે.
SHOULDER शोल्डर इतले खबो ही कैरीज हिज बैग ऑन हिज शोल्डर ते तेनु दफ्तर तेना खबा ऊपर उचके छे बराबर अथवा उचकीने लई जाय छे એટલે શોલ્ડર એટલે ખભો એના પછી ફિંગર્સ એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર્સ એટલે આંગળીઓ હી હેઝ 10 ફિંગર્સ તેને 10 આંગળીઓ છે એ આર એમ આર્મ એટલે હાથ હી કેન લિફ્ટ 10 કેજી હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ તે 10 કિલો વજન ઉચકી શકે છે અને તેને મજબૂત હાથ છે આમ એટલે હાથ ઈ એલ બી ઓ ડબલ્યુ એલ્બો હી ફેલ ડાઉન યસ્ટરડે હી હર્ટ હિઝ એલ્બો બરાબર એલ્બો એટલે ખૂણી તો ગઈકાલે તે પડી ગયો અને તેને ખૂણીએ ઈજા થઈ તો દરેક વિદ્યાર્થીઓ આ રીતે ઘરે અભ્યાસ કરશે હજુ નીચે છે ડબલ્યુ એ આઈ એસ ટી વેસ્ટ વેસ્ટ એટલે કમર બરાબર હિઝ ફાધર વિયર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ બરાબર છે તો તેના પપ્પાએ તેના પપ્પાએ કમર પર શું પહેર્યું છે બેલ્ટ પહેર્યો છે આપણે બધા બેલ્ટ પહેરીએ છીએ ને તેમ તે તેની કમર પર પટ્ટો પહેરે છે અથવા સુનિલના ફાધર લેગ હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ તેને મજબૂત પગ છે અથવા તેને બે મજબૂત પગ છે એન્ડ લાસ્ટ ફૂટ This is his foot. આ તેનો પગ છે બરાબર આ તેનો પગ છે ઓકે તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે તમારું હોમવર્ક શું છે કે જે પણ આ શરીરના અંગો જે ગ્રીન કલરમાં આપેલા છે તે દરેક સ્પેલિંગ તેને લર્ન કરશે અને સુનિલના જે પણ વાક્યો છે એ પણ સારી રીતે નોટમાં લખશે તેને રીડ કરશે અને સારા અક્ષરે નોટમાં લખીને આ રીતે પોતાની વિશે પણ વાક્યો શીખવાના છે ફોર એક્ઝામ્પલ આઈ હેવ ટુ આઈઝ આઈ કેન સી વિથ માય આઈઝ આઈ હેવ ટુ ઇયર્સ આઈ કેન હિયર વિથ માય ઇયર્સ બરાબર તો આ રીતે દરેક વિદ્યાર્થીઓએ પોતાનું હોમવર્ક કરવાનું છે પણ એ પહેલાં તમને ફરી યાદ કરાવી દઉં આપણે ગેટ અપ એન્ડ ડાન્સ યુનિટ 1 એક્ટિવિટી 1, 2, 3 અને 4 ભણી ગયા આ દરેક એક્ટિવિટીનું હોમવર્ક દરેક વિદ્યાર્થીઓએ સારા અક્ષરે પોતાની નોટમાં લખવાનું છે અને હા જે અઘરા અથવા હાર્ડ વર્ડ્સ છે એને લર્ન કરવાનું ભૂલતા નહીં શરીરના અંગોના પણ સ્પેલિંગો દરેક વિદ્યાર્થીઓએ મોડે કરવાના છે લર્ન કરવાના છે તો આશા રાખું દરેક વિદ્યાર્થીઓએ આ લેસનમાં ખૂબ મજા માણી હશે અને પોતાનું હોમવર્ક પણ સારી રીતે ઘરે કરશે અને સ્કૂલ ખુલે ત્યારે પોતાના વિશેષ શિક્ષકને પણ બતાવશે ત્યાં સુધી સર્વને મારા સત કેવલ સાહેબ